2022 વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં આવનાર દિવસોમાં યોજાવા જઈ રહી છે ત્યારે તેની હવે પડઘમ વાગી રહ્યા છે, જેને લઈને તમામ પાર્ટીઓ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની 182 વિધાનસભા પર ગૌરવ યાત્રા કાઢવામાં આવી રહી છે. શેની ગૌરવ લઈ રહી છે એ ભારતીય જનતા પાર્ટી પાસેથી જાણવા મળે છે. ભાજપની ગુજરાત સરકાર ગુજરાતમાં ગૌરવ યાત્રા કરવામાં આવી રહી છે અને આ ગૌરવ યાત્રાનું ખેડા જિલ્લામાં પણ આગમન થયું છે. જન સામાન્ય સુધી આ યાત્રા ભાજપના ભરોસાની સરકારનો હિસાબ કિતાબ આપશે તે યાત્રા યોજવામાં આવી રહી છે. હવે કયો હિસાબ કિતાબ આપી રહી છે તે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં જાઓ ત્યારે જ ખબર પડે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ જિલ્લાના ધંધુકાના ઝાઝરકા ગામેથી ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાઝરકાથી હવે પહોંચી રહી છે ખેડા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં તેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધી 9 જિલ્લામાં ફરી વળશે. ભાજપી સરકારના કરેલા કામો લોકોને બતાવશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વર્ષ જનતાએ જે વિશ્વાસ મૂક્યો અને ભાજપે જે વિશ્વાસ પૂરો કર્યો છે, વિશ્વાસની સરકાર છે તેવું તેઓ જણાવી રહ્યા છે. ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઈ ગયા એનું ગૌરવ છે, એ ગુજરાતની જનતાને ધન્યવાદને પાત્ર છે આ યાત્રા છે તેવું તેઓ જણાવી રહ્યા છે. આજરોજ ગૌરવ યાત્રાના 6ઠા દિવસે ખેડા જિલ્લામાં તેનું આગમન થયું હતું. બાલાસિનોરથી નીકળી સેવાલિયા ખાતે યાત્રા સન્માન કર્યા બાદ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ઠાસરા ગામમાં ગુજરાત ગૌરવ યાત્રા સંદર્ભે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દિલ્હીના કેબિનેટ મંત્રી દેવુસિંહ ચૌહાણ, રાજીવકુમાર રંજન તથા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, અમૂલ ડેરીના ચેરમેન રામસિંહભાઈ પરમાર અને અન્ય ભાજપના હોદ્દેદારો, સંગઠનો, કાર્યકરો, મોટી સંખ્યામાં ભાજપના જ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા કોંગ્રેસના શાસન સમયમાં જનતાને પડતી મુશ્કેલીઓ એટલે કે 27 વર્ષ પહેલાં જે મુશ્કેલીઓ પડતી હતી તેની આકરી ટીકા ટિપ્પણી કરી હતી અને મોદીજીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની વચ્ચે હિસાબ આપ્યો હતો. જનતા વચ્ચે જઈને એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને હિસાબ આપવામાં આવી રહ્યો છે અને ગુજરાત તથા ભારતને વિશ્વ પટલ પર જે ખ્યાતિ અપાવી છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે તેને ગૌરવ લેવાની વાત પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સમજાવવામાં આવી હતી. અને આવનાર 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત માટે હાકલ કરવામાં આવી હતી અને લોકોની વચ્ચે જઈ અને ગૌરવ યાત્રાનું ગૌરવ સમજાવ્યું હતું.